માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં લાભ પાંચમના મુહૂર્ત બાદ બમ્પર આવકો થઈ રહી છે। સરકારના ટેકાના ભાવે મગફળીનો ભાવ 21,100 ખેડૂતોને ચૂકવવામાં આવે છે, તેમજ ખેડૂતના ખાતામાં સીધા જ પૈસા ઓનલાઈન જમા કરાવવામાં આવે છે। ભેસાણ ખરીદી કેન્દ્રમાં અત્યાર સુધીમાં 42,000 મગફળીની ગોળીઓ જોખાઈ ચૂકી છે, તેમજ 670 ખેડૂતોએ અત્યાર સુધીમાં સરકારને ટેકાના ભાવે મગફળી વેચી છે। મગફળી કેન્દ્રમાં મામલતદાર બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ ખેમણી સાહેબ તેમજ ગ્રેડર ભયાણીભાઈ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, જેનાથી ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। 21,100 ખેડૂતોને ચૂકવવામાં આવે છે, તેમજ ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા ઓનલાઈન જમા કરવામાં આવે છે। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સરકારના ટેકાની ખરીદી લાભ પાંચમ પછી ફરીથી ચાલુ થઈ છે। આપણી સાથે ખેડૂતો છે, ખેડૂતોને પૂછું તમે મગફળી લઈને આવેલા છો, કેવી રીતે ખરીદી થઈ છે? આ વર્ષે ગયા વર્ષ કરતાં સરસ રીતે ખરીદી કાર્યક્રમ ચાલે છે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે। પહેલા ખેડૂત બ્રેકફાસ્ટ કરીએ, ત્યાર પછી એનો ઢગલો કરાવે, ઢગલો કરાવે પછી એનું સેમ્પલ લેવાય, સેમ્પલ લેવાય એટલે સેમ્પલ પાસ થયા ફેરું જ ભાવ હોય તોલની પ્રક્રિયા ચાલુ થાય છે, અને કાયમના કાયમ ખેડૂતનો જેટલો માલ આવે છે એટલો પાછળ પરબારું જ એનું ટોલ થઈ જાય છે, અને સાંજ સુધીમાં સવારથી ખેડૂત આવ્યો હોય તો સાંજ સુધીમાં ખેડૂત ફ્રી થઈને પાછો ઘરે જતો રહ્યો। તો ખેડૂતો આનાથી સંતુષ્ટ છે? આપણી સાથે મગફળી ગ્રેડરો છે, જે ગ્રેડિંગ કરે છે એ મગફળીના ગ્રેડરો આપણી સાથે છે। કેવી રીતે શું પ્રક્રિયા હોય છે ખેડૂતને મગફળી જોતો મળે? જ્યારે ગેટેથી બધા ખેડૂતોના અંદર મોકલે ત્યારે એનો જથ્થો અહીંયા ચલવાઈ જાય, કમ્પ્લીટ લૂઝ માલ થઈ જાય, પછી અમે એનું સેમ્પલ લઈએ અને પેરામીટર દ્વારા જે માલની પાસ થાય એનું સેમ્પલ અમે પાસ થયા બાદ એ લેબર વર્કને લેબર આપી દઈએ, એટલે એ લોકો ફટાફટ જોખીને સાંજ સુધીમાં પર ડેના જેટલા ખેડૂત આવ્યા હોય તરતને તરત જોખાઈ જાય છે। પછી અમે સાંજે જે ટ્રાન્સપોર્ટેશનવાળા હોય ટ્રાન્સપોર્ટેશનવાળા પણ એનો જથ્થો સાથે સાથે લઈ લીધો। તો તમે જોઈ શકો છો ખેડૂત એકદમ સંતુષ્ટ છે, ગ્રેડિંગ પણ થઈ જાય છે, જોખાઈ અને ટ્રાન્સપોર્ટમાં પણ જાય છે। આપણી સાથે ઇન્ચાર્જ સાહેબ છે, મગફળી કેવી રીતે જોખી શું કરવું એના માટેના સાહેબ, કેટલા ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં જોખાયેલી હોય? અત્યાર સુધી આપણે 26-10 ખરીદી શરૂ થયેલી છે મગફળીની સરકારે ટેકાના ભાવે, અને અત્યાર સુધી વાત કરીએ તો ટોટલ 670 ખેડૂતો અહીંયાથી પોતાનો માલ વેચી ચૂક્યા છે, અને આપણે ડેઈલી ટુ ડેઈલી અંદાજિત 40-50 ખેડૂતો હાલ આવી રહ્યા છે। સાહેબ કેટલી ગુણી જોખાણી હોય અત્યાર સુધીમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં સરકારની આ મગફળી ચાલુ હોય જોખવાની? ભેસાણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હાલ સુધીમાં જથ્થામાં આપણે ટોટલ 42,000 ગુણી આપણે ખેડૂતો પાસેથી ખરીદી કરી ચૂક્યા છીએ હાલ સુધી। તો તમે જોઈ શકો છો ભેસાણ માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમ પછી ખુલેલું છે, આ મોટાભાગના ખેડૂતો બમ્પર આવક જેને કહેવાય સરકારી ટેકા ખરીદીમાં બમ્પર આવક થયેલી છે। તો ગ્રેડરો, ખેડૂતો, ઇન્ચાર્જ સાહેબ આ બધાની જ સારી કામગીરી છે, ખેડૂતો પણ ખુશ છે। જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ।